જૈન તીર્થમ પાલિતાણા ખાતે કાર્તિકી પૂનમના મેળામાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા અને શેત્રુંજય ગીરીની યાત્રા કરી ધન્ય થયા હતા. ચાતુર્માસ પૂર્ણ થતા આજે કારતક સુદ પૂનમથી પાલિતાણામાં શેત્રુંજય ગીરી તીર્થની યાત્રાનો પ્રારંભ થયો છે. વહેલી સવારે આદિનાથ ભગવાનના જયઘોષ સાથે જૈન સાધુ સાધ્વીઓ તેમજ ભાવિકોએ શેત્રુંજય ગીરીની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સાડા ચાર મહિના બાદ શેત્રુંજય ગીરી તીર્થની યાત્રા શરૂ થતાં ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોના ભાવિકો યાત્રા માટે ઉમટી પડ્યા હતા. આ અંગે યાત્રિક તેમજ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના મેનેજરે માહિતી આપી હતી. આજથી આજે ચૈત્ર કાર્તિક સુદ પૂનમ છે અને પૂનમ આજથી શેત્રુંજયની યાત્રા શરૂ થાય છે. ચાર મહિના શેત્રુંજય યાત્રા ન કરવાની હતી અને આજથી શરૂ થાય છે અને બહુ પુષ્કળ અહીંયા ભીડ હોય છે અને પબ્લિકનો પણ સારો પ્રસ્તાવ પ્રભાવ મળે છે, જોવા મળે છે. અને આજથી જે શરૂ યાત્રા થાય છે તે આઠ મહિના માટે કન્ટિન્યુ યાત્રા થશે અને લોકોને બહુ આમ શેત્રુંજય પ્રત્યે બહુ વિશ્વાસ છે અને શેત્રુંજયમાં જે યાત્રા કરે છે એ ધારે જે થાય છે અને શેત્રુંજયનો મહિમા બહુ જેટલો ઘણી એટલો ઓછો છે. કારતક સુદ પૂનમના દિવસે ગિરિરાજની યાત્રા પ્રારંભ થઈ રહી છે. આજનું મહત્ત્વ દ્રાવિડ અને વારિકીલ બંને મુનિઓ સાથે, 10 કરોડ મુનિઓ સાથે આજે કેવળ જ્ઞાન પામીને મોક્ષે સીધાવ્યા છે, તેથી આજનું મહત્ત્વ અનંત ગણું છે. દેશભરમાંથી દરેક યાત્રાળુઓ અત્રે શ્રદ્ધાપૂર્વક યાત્રા કરી રહ્યા છે, તેમજ તેઓને સગવડતા માટે આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી કાચા પાણીની વ્યવસ્થા તેમજ મેડિકલની વ્યવસ્થા અત્રે અમોએ કરેલ છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા યાત્રાળુઓ માટે પાણીના પરબો, ભાતાઘર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.